આ તરફ કોંગ્રેસના આગેવાનો રાજકોટના પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ કરાયાનો તેમણે આરોપ પણ લગાવ્યો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. નંબર 13ની જે પેટા ચૂંટણી હતી એમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા એને એને કે એને પ્રકારે ભારતીય જનતા પાર્ટી એનામાં ખેંચી ગયા છે. ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માનતી જ નથી, એને તો સરમુક્તશાહીનું શાસન કરવું છે. આ જિલ્લા પંચાયત તમારી સામે છે, એમાં 34 સદસ્યમાં 32 કોંગ્રેસના ચૂંટાયેલા છે, 2 ભાજપાના છે, તેમ છતાં એને શાસન માટે હવાતિયા મારે છે. એક સાથે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિનો સામનો કરી રહેલી કોંગ્રેસ પર વધુ એક મુસીબત આવી પડી છે. આ વખતે વિખવાદનું કેન્દ્ર બન્યો છે કચ્છ જિલ્લો. કચ્છમાં યોજાનારા યુવા કોંગ્રેસના કાર્યક્રમના પોસ્ટરમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની બાદબાકી કરી દેવાઈ છે, જેના લીધે કચ્છ કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ વચ્ચેની આંતરિક ખેંચતાણ સામે આવી ગઈ છે. તો આજે પોસ્ટર લાગેલા છે તે જોઈ શકાય છે, જેમાં વિખવાદનું કેન્દ્ર આ પોસ્ટર બન્યો છે. કચ્છમાં જે યુવા કોંગ્રેસનો કાર્યક્રમ છે એમાં પોસ્ટરમાંથી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખની બાદબાકી કરી દેવાઈ છે. આ લીધે જ કચ્છ કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ વચ્ચેની આંતરિક ખેંચતાણ સામે આવી છે.